तो लोकसभानी ચૂંટણીને લઈને અત્યારથી જ વાતાવરણ સર્જાઈ ગયું છે। વિપક્ષી ગઠબંધન ઇન્ડિયા સીટ વહેંચણીને સમસ્યાના ઉકેલની વાત તો છોડો, તેની ચર્ચા પણ શરૂ નથી કરી। તો બીજી તરફ ભાજપ ફરી આયેગા મોદીના ફિર આયેગા મોદીના નારા લગાવ્યા છે। તો પાર્ટીએ 2024 ની લોકસભા ચૂંટણી માટે એક પ્રચાર ગીત પણ લોન્ચ કર્યું કે જેમાં મોદી સરકારની ઉપલબ્ધિઓનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે। 22 જાન્યુઆરી અયોધ્યામાં રામલલ્લાની મૂર્તિનો અભિષેક કરવામાં આવશે, તે પહેલા પણ દેશભરમાં રામ મંદિરને લઈને એક અલગ જ ઉત્સાહનો માહોલ જોવાઈ રહ્યો છે। ભાજપ તેનો ફાયદો ઉઠાવવામાં કોઈ કસર છોડી નથી રહી। તો 2024માં વડાપ્રધાન નરેન્દ્ર મોદી સતત ત્રીજી વખત કેન્દ્રમાં સત્તા પર આવવાનું લક્ષ્ય રાખી રહ્યા છે। લક્ષ્ય મોટું છે, કારણ કે અત્યાર સુધી માત્ર पंडित जवाहरलाल नेहरू ज आ चमत्कार करी शक्या छे। भाजपे फिर आएगा मोदी प्रचार गीत द्वारा 2024 नी लोकसभा चूंटणी नो एजेंडा पहला थी ज नक्की करी लीधो छे। पार्टी नो समग्र फोकस प्रो इन्कम्बन्सी फेक्टर पर छे। तेमनी इच्छा तेमनी सिद्धिओना कारणे केन्द्रमां सत्तामां हेट्रिक फटकारवानी छे। तो वीडियो सॉन्गमां भाजपे 2024 थी अत्यार सुधीनी मोदी सरकारनी उपलब्धिओना वखाण कर्या छे। अयोध्यामां भव्य राम मंदिरना નિર્માણને લઈને સર્જાયેલા વાતાવરણનો ભાજપ ફાયદો ઉઠાવી રહી છે। 30 ડિસેમ્બરે એટલે કે આજે પીએમ મોદી અયોધ્યામાં મહર્ષિ વાલ્મીકી ઇન્ટરનેશનલ એરપોર્ટ અયોધ્યા ધામનું ઉદ્ઘાટન કરવા જઈ રહ્યા છે। તો 22 જાન્યુઆરીએ રામલલ્લાની પ્રતિમાના અભિષેક સમારોહમાં વડાપ્રધાન મુખ્ય યજમાન હશે। તો આ પ્રસંગે તેઓ ભાષણ પણ આપશે અને સુપ્રીમ કોર્ટના આદેશ પર બની રહેલા રામ મંદિરનો પ્રતાપ પણ ભાજપના માથે બેઠો છે। તો ફંક્શન માટેના આમંત્રણને ફગાવીને વિપક્ષ પોતાનું કામ આસાન કરી રહ્યું છે। રામ મંદિર ઉપરાંત પાર્ટી કાશી વિશ્વનાથ કોરિડોર અને મહાકાલ કોરિડોરના નિર્માણ જેવા પગલાંને લઈને તેના હિન્દુત્વના એજેન્ડાને આગળ વધારી રહી છે। ભાજપને સત્તા તરફી પરિબળ પર વિશ્વાસ નથી, મોદી સરકારની સિદ્ધિઓનો કોથળો પણ ભરાઈ ગયો છે। તો પીએમ મોદીના નેતૃત્વમાં સરકારે કેટલા એવા કામ કર્યા છે કે જેની કલ્પના કરવી પણ મુશ્કેલ હતી। જમ્મુ કાશ્મીરને વિશેષ દરજ્જો આપતી બંધારણની કલમ 370 નાબૂદ આવી એક સિદ્ધિ છે। તો તલાકે અને અંત એક સમય ટ્રિપલ તલાકના બોલીને સ્ત્રી સાથેના લગ્નને એક પક્ષીય રીતે સમાપ્ત કરવાની દુષ્ટ પ્રથા, ડિજિટલ પેમેન્ટ ક્રાંતિ પણ એક સમાન સિદ્ધિ છે। તો ભાજપે પોતાના પ્રચાર ગીતમાં તમામ સિદ્ધિઓનો ઉલ્લેખ કર્યો છે।